ભારતની આઝાદીની લડતમાં જેમનો સિંહ ફાળો છે તેમજ ભારતીય હૃદયની ધડકન કહેવામાં આવે છે તેવા શહીદ ભગતસિંહને રાષ્ટ્રીય સન્માનમાં ભારત રત્ન મળે અને ગુજરાતના યુવાઓ શહીદોની વિચારધારા સમજે તે માટે ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા રન ફોર ભગતસિંહ અભિયાન શરૂ કરાયું છે જેમાં ત્રણ ફેબ્રુઆરીએ સોમનાથથી આ સાયકલ યાત્રા શરૂ કરાઈ હતી ગુજરાતના વિવિધ જિલ્લામાં વીસ યુવાનો જોડાયા છે તેઓ સોળસો કિલોમીટરની સાયકલ યાત્રા કરી દિલ્હી પહોંચશે અને હાલ આ ગ્રુપ પાલનપુરમાં આવ્યું છે તેઓ શહેરના વિસ્તારમાં ફરી પોતાની વાત લોકો સામે મૂકશે ગુજરાત રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં થઈ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવના બલિદાનના દિવસ એટલે કે ત્રેવીસ માર્ચ તેઓ દિલ્હી જઈ મહામહિમ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી ભારત રત્ન માટે રજૂઆત કરશે રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત અમે સોમનાથથી દિલ્હી સુધીની આ અઢારસો કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે સોમનાથથી ગત તારીખ ત્રણ ફેબ્રુઆરીએ પ્રસ્થાન કર્યા બાદ આજરોજ પાલનપુર શહેરમાં અમે આવી પહોંચ્યા છીએ ત્યારે પાલનપુર શહેરની વિવિધ સંસ્થાઓ અને મિત્રો દ્વારા ખૂબ ઉમળકાથી અમારું સ્વાગત કરવામાં આવ્યું છે એ બદલ અમે પાલનપુર અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ મિત્રોના આભારી છીએ આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય શહીદ ભગતસિંહને ભારત રત્ન મળે દેશની યુનિવર્સિટીઓમાં શહીદ ભગતસિંહની ચેર સ્થાપિત કરવામાં આવે તથા ભારતના ક્રાંતિકારીઓનું એક વિશાળ સ્મારક દિલ્હીમાં બનાવવામાં બનાવવામાં આવે આ ત્રિવિધ ઉદ્દેશ્યોને લઈને આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વીસથી વધુ યુવાનો સતત પચાસ દિવસ સુધી પાંચ રાજ્યોમાં પસાર થઈ આગામી ત્રેવીસ માર્ચ કે જે શહીદ ભગતસિંહનો બલિદાન દિવસ છે ત્યારે દિલ્હી પહોંચશે એક લાખથી વધુ સિગ્નેચરો અમે એકત્રિત કરી ભારતના મહામિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને સુપ્રત કરવાના છીએ અને અમે એમની પાસે વિનંતી સાથે માગણી કરવાના છીએ કે આ દેશના વીર સપૂતોને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ છે અને હેતુ આ જ છે જય હિન્દ જય ભારત ઇન્કલાબ જિંદાબાદ